मेंटल रिटार्डेशन, सॉरी नॉट कॉल्ड मेंटल रिटार्डेशन, हवे आपणे एने कहीए छे इंटेलेक्चुअल डिसेबिलिटी। एटले के पहेला जे आ बाळकोने जे आ डિસેબિલિટીને મંદબુદ્ધિ મેન્ટલ રિટાર્ડેશન કહેવામાં આવતું, હવે એને આપણે કહીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી। અને સ્પેશિયલી હવે ખાસ એક શબ્દ નવો ડિસેબિલિટી માટે આવ્યો છે, એ છે ભારત સરકારે જે સ્પેશિયલી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ શબ્દ આપ્યો છે, એ છે દિવ્યાંગ। એટલે સ્પેશિયલી હવે અમે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીને સ્પેશિયલ હું એમને કહું છું માનસિક દિવ્યાંગ અથવા તો મનોદિવ્યાંગ। આ બાળકોને એક, કારણ કે આ લોકોને માનસિક રીતે તકલીફ છે, તો દિવ્યાંગતામાં બધી જ ડિસેબિલિટી જ્યારે આવી જતી હોય તો સ્પેશિયલી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી સૌથી વધારે અઘરામાં અઘરી, સૌથી વધારે સપોર્ટની જરૂર હોય, સૌથી વધારે સહકારની જરૂર હોય, સમાજ સોસાયટી રાષ્ટ્ર સરકાર બધા જના સપોર્ટની નીડ હોય તો એ છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી। કારણ કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીમાં એ બાળકને માનસિક રીતે ક્ષતિ હોય છે। એ બાળકનું ભણવામાંથીને જો વાત કરીએ કે ભણવામાં એ બાળકો જરૂરી નથી કે એ બાળકો ગ્રેજ્યુએશન સુધી પહોંચી શકે, એ બાળકો જરૂરી નથી કે એ બાળકો 10 ધોરણ પાસ થઈ શકે, એ બાળકો 12th સુધી પણ જઈ શકે। બહુ રેર કિસ્સા હશે કે જે વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ગ્રેજ્યુએશન કર્યું હોય, એવા બહુ ઓછા એક્ઝામ્પલ હશે। એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીવાળા બાળકો જે હોય છે એની ખાસ વાત કરીએ, એટલા ઇનોસન્ટ, એટલા પ્રેમાળ, એટલા એ લાઈક કહીએ ને કે તકલીફ એને હોય છે કે જેને ખબર હોય છે કે મને તકલીફ છે। એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીવાળા બાળકને ખબર જ નથી હોતી કે મને કાંઈ તકલીફ છે, મને કોઈ પ્રકારની મારામાં ભગવાને કંઈ કમી રાખી છે, મારામાં કંઈ ખામી છે, એવું આ બાળકને ખબર જ નથી। એટલે સતત એની દુનિયામાં મસ્ત જિંદગી જીવતા આ બાળકો શીખડાવે છે। ખાસ જ્યારે આ બાળકો સાથે કામ કરતા હોય ત્યારે એવું લાગે કે આ બાળક માન અપમાન મોહ માયા બધાથી ઉપર છે, આ બાળક માત્ર ને બાળક, આ બાળકને જોવો એટલે સદાય હસતું, સદાય હસતું, એ બાળકના ફેસ ઉપર ઓલવેઝ સ્માઇલ દેખાતી હોય, એ બાળકને બોલાવો અહીંયા આવ એટલે બાળક તરત જ આવી જાય। જ્યારે એ બાળક સાથે તમારા એક પ્રેમાળ રિલેશન હોય એટલે એ બાળક એટલી સરસ રીતે તમારી સાથે મિક્સ થઈ જાય છે કે આપણને ખબર જ નથી પડતી કે આ તકલીફ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આપણને છે કે આ બાળકને છે। ઘણીવાર આવો પ્રશ્ન ઘણીવાર થાય કે તકલીફ મારામાં છે કે આ બાળકમાં છે, એટલા પ્રેમાળ આ બાળકો હોય છે। તો આ બાળકો સાથે કામ કરવું એટલું જ અગત્યનું છે। ખાસ અત્યારે જોવા જઈએ તો સરેરાશ જે રેશિયો જે છે એ ખરેખર બહુ દુઃખની વાત છે કે આ રેશિયો છે દિવસે ને દિવસે વધતો જાય છે। અત્યારે દુનિયાની આખી જે વસ્તીની વાત કરીએ તો 2% કરતાં પણ વધારે બાળકો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીથી ગ્રસ્ત છે। અને જ્યારે ગુજરાતનો આંકડો જોઈએ તો ગુજરાતમાં 66,000 કરતાં પણ વધારે બાળકો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીથી ગ્રસ્ત છે। તો આવા બાળકો સાથે કામ કઈ રીતે કરવું, આવા બાળકોની ઓળખ કઈ રીતે કરવી, આ બાળકને કઈ રીતે સામાન્ય પ્રવાહમાં ભેળવવા, આ બાળકોને કઈ રીતે તાલીમ આપવી, આ બાળકના પરિવારને કઈ રીતે મદદ કરવી, કઈ રીતે આ બાળકનું સામાજિકરણ કરવું, એ સૌથી અગત્યની વસ્તુ છે। તો વાત આવે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી બાળકની કઈ રીતે ઓળખ કરવી, કઈ રીતે આ બાળકની સાથે કામ કરવું, કઈ પદ્ધતિ અપનાવી, કઈ રીતે વધુ ને વધુ આ બાળકો સાથે કામ કરીએ અને આ બાળકને સામાન્ય પ્રવાહમાં ભેળવવા, આ સૌથી એક અગત્યની વાત છે। જો બાળકને શીખડાવવું એ એટલું અઘરું છે કે બાળકને ઘણીવાર એક જ વસ્તુ શીખડાવીએ અને એ 100 વાર શીખડાવવા કરતાં શીખડાવવાથી પણ એ બાળક શીખી શકશે એની કોઈ ગેરંટી નથી। પણ એ જેમ આપણી 5 આંગળીઓ સરખી નથી એમ આ બાળકનું ક્લાસિફિકેશન હોય છે કે બાળક સિવિયર છે, બાળક મોડરેટ છે, બાળક માઇલ્ડ છે, બાળક પ્રોફાઉન્ડ છે, બાળક બોર્ડર લાઇનનું છે, એટલે આવી રીતે એનું ક્લાસિફિકેશન હોય છે। એ ક્લાસિફિકેશનના આધારે બાળકને કેટલા હદ સુધીનું ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે, કેટલા પર્સન્ટેજ બાળકને ડિસેબિલિટી છે, તો એના આધારે આપણને ખ્યાલ આવે છે અને એ પ્રમાણે આપણે બાળક સાથે કામ કરી શકીએ છીએ। ઘણીવાર એ જરૂરી નથી કે એકલી એક બાળકમાં ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જ હોય, એ બાળકની સાથે અલગ અલગ કન્ડિશન બી સાથે જોઈન્ટ હોય છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ પ્લસ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, ઓટિઝમ પ્લસ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, સેરિબલ પ્લસ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી। એટલે ઘણીવાર ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી
અને ખાસ આ એક કન્ડિશન છે, આ એક અવસ્થા છે જે વ્યક્તિની સાથે જીવન પર્યંત રહે છે. એટલે આની સાથે કામ કરવા માટે માત્ર ને માત્ર યોગ્ય પદ્ધતિસર તાલીમ એ જ આનો એક ઈલાજ છે, કે યોગ્ય પદ્ધતિસરની તાલીમ. હવે વાત આવે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી શા કારણે થઈ શકે છે, તો એના ઘણા બધા કારણ છે, કે લાઈક એ વંશાનુગત બી હોઈ શકે. જન્મ પહેલાંની વાત કરીએ તો એ વંશાનુગત હોય છે, કે એક એની અંદર છે ડાઉન સિન્ડ્રોમ, જે આપણે વાત કરીએ તો 21મા ક્રોમોઝોમની મિસિંગથી એક ક્રોમોઝોમ મિસિંગ થાય છે અને એના હિસાબે એ ડાઉન સિન્ડ્રોમ ડિસેબિલિટી આવે છે, અને ડાઉન સિન્ડ્રોમ સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જોઈન્ટ હોય છે. તો એ જન્મ પહેલાંના કારણ છે કે વંશાનુગત હોઈ શકે છે. જન્મ સમયના કારણ, તો બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે બાળક એક કહેવાય છે આપણી ગુજરાતી ભાષામાં કે બાળક બાળ સાદ કાઢવા માટે રડે છે. એટલે એ બાળક જનરલી માની નાળથી કનેક્ટેડ હોય છે અને માની શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ બાળક દ્વારા સીધે સીધી થતી હોય છે, અને જેવી એ નાળ કટ થાય છે એટલે તરત જ બાળક રડે છે. એ બાળક શ્વાસ લેવા માટે રડે છે. તો આ જે રડવામાં સમય લાગે છે, ઘણીવાર બાળક રડતું નથી અને ઘણીવાર બાળકને ઓક્સિજન ઉપર રાખી અને બાળકને રડાવવામાં આવે છે, તો આ ગાળાની અંદર ક્યારેક બાળકનું બ્રેઇન ડેમેજ થઈ જાય છે. તો એ બ્રેઇન સેલ ડેમેજ થઈ જાય છે તો એટલો એ પાર્ટ જે છે, મગજનો જે એ પાર્ટ છે એ વિકસિત થતો નથી. એટલે એ ગાળામાં શક્ય છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. આવા સમયમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી થઈ શકે છે. બીજું કે માની નાળ સાથે ગળામાં બાળકની સાથે નાળ અમ્બલિકન કોડ વીંટાઈ જવાથી પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી થઈ શકે છે. માતાનું હાઇપર ટેન્શન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જો મમ્મી વધારે પડતી ટેન્શન લેતી હોય, વધારે પડતું મગજમાં જે કહેવાય કે માનસિક રીતે એને તણાવ અનુભવતી હોય તો એના કારણે પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. ઘણીવાર માતા દ્વારા દવાઓનું સેવન કરવામાં આવે છે તો એના કારણે પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. ઘણી વખત ચેપ લાગવાથી, કોઈ ઇન્ફેક્શન લાગવાથી, તાવ આવવાથી પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. તો આવા જન્મ સમયના ઘણા બધા રીઝન છે. અને જન્મ પછીના રીઝન, કે ઘણીવાર તરત જ જન્મ પછી બાળક પડી જાય છે, હાથમાંથી નીચે પડી જાય તો પણ બાળકને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. જન્મ પછી તરત જ બાળકને કમળો થઈ જાય છે, બાળકને ડાયાબિટીસ થઈ જાય છે, મમ્મીને ડાયાબિટીસ હોય તો એની અસર પણ બાળકમાં આવી શકે છે. ઘણીવાર સુગરની કમી, સુગર વધી જવાથી પણ બાળકને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. બહુ જ તાવ આવવાથી, વધારે પડતો તાવ આવવાથી બાળકને આંચકી આવી જાય છે અને એના કારણે પણ બાળકને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. આ હતા એના કારણો. આમાંથી કોઈ પણ કારણ, હા, ઘણીવાર ફોર્સેપ ડિલિવરી, વારંવાર એક્સરે કરવાથી, વારંવાર સોનોગ્રાફી કરવાથી, આવા ઘણા બધા રીઝનો છે, ઘણા બધા કારણો છે કે જેના કારણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી થવાના આ ઘણા બધા રીઝન છે. પોષણની કમી, માતાને ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં માતાએ પૂરું પોષણ ના લીધું હોય, કુપોષિત બાળક, બાળકનું વજન ઓછું હોવું, તો આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આવી શકે છે.